આપણા મા બાપ ને કોઈ આગળ નીચું જોવું પડે એવું નહીં કરવાનું. ભાઈ બંધુમાં સંપ જ હોવો જોઈએ. આપણે કોઈ જોઈએ એના ભાઈ જોડે એનું નામ બનતું આપણે દુઃખથી બને. આ પાયાની વાતો હતી અને એના માટે આ ઝાલા સાહેબે આવો પ્રોગ્રામ કર્યો. હું તો એમને કદી મળ્યો નથી, ખબર નહીં અમને મારા વિડીયો જોઈને એમ લાગ્યું છે કે આ નોટને બોલાવો આપણા ગૌમાં ઠીક રહેજો. આજે એમને મને અહીંયા બોલાવ્યો અને છેલ્લી વાત આકાશને અડવું પણ સદા પગ જમીન પર રાખવા. ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને એમ ડાળા નીચા થાય કે ઊંચા થાય નીચા થાય. આપણામાં હોશિયારી આવે, આપણે એક્સ્ટ્રા પૈસો આપે, કોઈ હોશિયારી આપે તો આપણે નમ્ર બનવાનું, સૌમ્ય બનવાનું. સરદાર પટેલ નું નામ સાંભળ્યું ને? હે, સરદાર પટેલ દેશનો ગૃહમંત્રી મરી જાય અને ખિસ્સામાં ખાલી 250 રૂપિયા હોય, કેટલા? 250. અને એ પણ પેલી એમની દીકરી મણિબેન એમ કે આ સરકારી કોષમાં જમા કરાવી દો અને તોય 3000 કરોડ નું પુતળું બનાવવું પડે ને. આનું નામ જીવન બોસ. આનું નામ જીવન. ગાંધીજી, લોકો આજે ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરી એમને ખબર નથી, જેના છોકરાઓના 5 વાર કપડા બદલાતા હતા સાઉથ આફ્રિકામાં, એ માણસ એક સિંગલ ધોતિયા ઉપર આ દેશમાં આવી ગયો અને કેવું જીવન જીવીને ગયો. ગાંધીના ધોતિયા ને કે ખીસું નહીં, પણ આજે હોય એવું એક એક ખીસું ની જેમ ગોધી ના હોય. સાહેબ, તમને બધાને મોક્ષ શબ્દ સાંભળ્યો? મોક્ષ આપણા હિન્દુમાં એક શબ્દ છે કે મોક્ષ જોઈએ. તમે જીવતા મોક્ષ મેળવી શકો છો, આ કોઈ કહેતું નથી. તમે બધું છોડી દો, જંગલમાં જાતા રહો, એટલે અમે લઈ લઈએ. અહીંયા રહી જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ ગાંધી સમાજમાં રહી, સમાજ વચ્ચે મોક્ષ મેળવવાનો રસ્તો બતાવીને મારી વાત પૂરી કરીશ. તમારે જીવતા મોક્ષ જોઈએ ને સાહેબ, ખાલી 20-25 હજાર રૂપિયા તમારા પાસે ભેગા થાય ને, અને તમારે કોઈને આલવાન ના હોય, પોતાના જ હોય, તો આ 20-25 હજાર રૂપિયા લઈ અને છીપડા કે આજુબાજુના ગામોમાં જજો અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુવાસી દુઃખી હોય ને એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો. જીવતે મોક્ષ મળી જશે, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવી, ચલો થોડા માણસ